આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર શિવાલયોમાં ગુંજી ઉઠ્યું છે મંદિરમાં ભગવાન ભોળાનાથ પર દૂધ અને જળનો અભિષેક કરવા ભાવિકો પડાપડી કરી રહ્યા છે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ભક્તો દ્વારા શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે જતા નજરે પડ્યા હતા કાંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોની ખૂબ જ શ્રદ્ધા જોડાયેલી છે ઐતિહાસિક કાંતારેશ્વર મંદિર સહિતના શિવાલયોમાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે કાંતારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગિરીશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે ભક્તો અહીં ભાવપૂર્વક આવીને પ્રભુને દૂધ જળ બીલીપત્ર તેમજ શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયેલી પૂજન સામગ્રી અર્પણ કરે છે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક હોવાથી શ્રાવણ માસ દરમિયાન માત્ર સુરતના જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યભરના લોકો દર્શનાર્થે આવે છે ખાસ કરીને આરતીનું ખૂબ જ મહત્વ છે અને લોકો આરતીના સમયે હાજરી આપે છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રીડિતમ કર્મ બંધનૈહિ આમ તો આપણા દક્ષિણ ગુજરાતની પરંપરા પ્રમાણે અમાવસ્યાથી અમાવસ્યા શ્રાવણ માસનો મહાત્મય બતાવ્યું મહિમા છે અને અમુક પ્રાંતોમાં એકમથી એકમ શ્રાવણ સુદ એકમથી પ્રારંભ કરે અને ભાદ્રપદ એકમે પૂર્ણાહુતિ કરે અને અમુક સ્થાને આ વખતે અધિક માસ હતો તો અધિક માસના અમાવસ્યાથી પ્રારંભ કરી અને શ્રાવણની અમાવસ્યાએ પૂર્ણાહુતિ કરવામાં આવે આ માસ શિવજીનો એટલો પ્રિય માસ છે કે જે રીતે ભગવાને ગીતાના અંદર બતાવ્યું વિભૂતિમાં કે માસાનામ માર્ગ શીર્ષોસ્મી કૃષ્ણ કહે છે કે બારે માસમાં હું માક્ષર છું માક્ષર કેમ તો માક્ષરના અંદર આખા વર્ષ દરમિયાન જે વરસાદ વરસવાનો છે એનો ગર્ભ વાદળ માક્ષરમાં ધારણ કરે અને વરસાદના આધારે આપણા દેશની ઉન્નતિ પ્રગતિનું બધું વિચારવામાં આવે છે એ જ રીતે શિવજીનો આ પ્રિય માસ છે ને આ માસ ભક્તિ અને પુષ્ટિથી ભરેલો માસ છે જે કોઈ પણ માત્ર વિષ્ણુને અલંકાર પ્રિય છે બ્રહ્માને જ્ઞાન પ્રિય છે એ જ રીતે શિવજીને એક જીવ દ્વારા કલશના અંદર જળ ભરીને શિવજીના ઉપર જે ધારા કરવામાં આવે એ શિવ જલધારો પ્રિય આ રીતનું સૂત્ર શિવપુરાણમાં બતાવ્યું કે શિવજીને જલની ધારા ખૂબ અધિક પ્રિય છે અને આ જ માસના અંદર નાગપંચમી આવે શીતળા સાતમ આવે નોળિયા નોમ આવે બડેવ આવે અન્ય બીજા અનેક તહેવારો આ માસના અંદર આવતા હોવાથી આ માસ ભક્તિ અને પુષ્ટિથી ભરેલો માસ છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત